ઉપલેટા કોરોના મહામારીના પગલે મોહરમ પર્વની સાદગી ભેર ઉજવણી કરવામાં આવી હતી. ઉપલેટા શહેરમાં મોહરમના પર્વની સાદગીપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. મોહરમ પૂર્વે જ તાજિયાનું જુલુસ નહીં યોજવાનો નિર્ણય કરાયો હતો. ઉપલેટામાં સતત બીજા વર્ષે કોરોના મહામારીને પગલે મોહરમ પર્વની સાદગીભેર ઉજવણી કરવામાં આવી છે. કોરોના ગાઈડલાઈન અનુસાર તાજિયાના જુલુસ આ વર્ષે પણ નીકળ્યા ન હતા. મુસ્લિમ બિરાદરો દ્વારા વિશેષ નમાઝ અદા કરીને અમર શાંતિની દુઆ કરવામાં આવી હતી અને કોરોના મહામારી દેશમાંથી નેસ્ત નાબૂદ થાય તેવી પણ તમામ મુસ્લિમોએ ખુદા પાસે દુઆઓ માંગી હતી. ઉપલેટામાં કરબલાના શહીદોની યાદમાં મોહરમ પર્વની ઉજવણી કરવામાં આવે છે. વિવિધ વિસ્તારોમાં ન્યાઝ અને શરબત વિતરણ કરવામાં આવે છે. જ્યારે તાજિયા પડમાં આવ્યા બાદ જુદા જુદા વિસ્તારોમાં કલાત્મક તાજિયા બનાવીને મોહરમ પર્વની સાદગીપૂર્વક રીતે ઉજવણી કરાઈ હતી. શાંતિપૂર્ણ રીતે ઉજવણી થાય તે માટે ઉપલેટા પોલીસ દ્વારા બંદોબસ્ત જાળવવામાં આવ્યો હતો. હું હનીફ કાદર કોડી, મેમ્બર ઓફ તાજિયા કમિટી ઉપલેટા. તારીખ 10/8/2021 રોજ ચાંદના દીદાર થતા તે દિવસે મુસ્લિમોનો નવો બેસતો વર્ષ શરૂ થયેલ. આ વર્ષ એટલે કે હિજરી 1443માં વર્ષ છે. જ્યારથી ચાંદના દીદાર થાય ત્યારથી દરેક શહેરમાં મોહરમ મનાવવામાં આવે છે, ચોકારો લેવામાં આવે છે. પરંતુ ગત વર્ષની જેમ આ વર્ષે પણ COVID-19ના હિસાબે અને સરકારી આદેશ મુજબ, તેની ગાઈડલાઈન મુજબ મોહરમનો માતમનો દિવસ બહુ સાદેથી ઉજવવામાં આવેલ. આ મોહરમનો દિવસ એટલે કે ઇમામ હસન હુસેન ને શહાદતનો દિવસ છે. યઝદીઓને 22,000 ને સૈનિકો સામે ઇમામ હુસેને જીત ન ઝીલીને છેલ્લે આજને દિવસ એટલે કે શુક્રવારે મોહરમને 10મી તારીખે ઇમામ હુસેન શહાદત ઓરી હતી અને તે દિવસ મનાવવામાં આવે છે અને ઇમામ હુસેનને યાદ કરવામાં આવે છે. આ પ્રસંગે પૂરી દુનિયામાં આ દિવસ મનાવવામાં આવે, પરંતુ ખરેખર આ વખતે જે ખાતા તરફથી અને એમાં ખાસ કરીને પીઆઈ ધાંધલ સાહેબ અને એના ટીમથી બહુ સારી રીતે બંદોબસ્ત રાખવામાં આવેલ અને જેવી રીતે કહેવામાં આવેલ તે પ્રમાણે જ રાતના 11 વાગે આખો પ્રોગ્રામ પૂરો કરવામાં આવેલ. ભલે લોકો કહેતા હોય કે મોહરમનો તહેવાર મનાવવામાં આવેલ, પરંતુ એ ખરેખર તહેવાર ન ગણાય, એ માતમનો દિવસ છે અને દર વર્ષે આ ચાલુ જ રહેશે. અને હવે ગયા વર્ષે પણ એવું રીતે થયું તો હવે આપણે દુઆ કરીએ કે આવતા વર્ષે પાછો COVID-19 થાય નહીં અને આપણે સારી રીતે સાદાઈથી મોહરમનો તહેવાર ઉજવીએ. આ તકે જે જે લોકોએ અમને 10 દિવસ સુધી સાથ અને સહકાર આપ્યા, તાજિયા બનાવી અને અમે જેમ કહીએ તે રીતે પોતે તાજિયાને પોતે માતમમાં લઈ અને ત્યાં જે એ લોકોએ પૂરું કરે, તો આ માટે તાજિયા કમિટી આપ તમામનો આભાર માને છે. વિપુલ ધામેશાનો રિપોર્ટ, SI News ઉપલેટા.